नमस्कार, स्वागत छे આપનું. છું સમીર. સૌરાષ્ટ્રમાં ભરપૂર આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર પર મેઘરાજાનો મારો રહ્યો. દેવભૂમિ દ્વારકાની વાત હોય કે પછી જામનગર હોય, કચ્છ હોય, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, આ તમામ જગ્યા પર સાંબેલાધાર વરસાદ વરસ્યો. સવારના 6 થી લઈને સાંજના 6 વાગ્યા સુધીના જે આંકડાઓ સામે આવ્યા તેની વાત કરીએ તો ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ પડ્યો, એ પણ છેલ્લા 12 કલાકમાં. જામજોધપુરમાં 7 ઇંચ, કચ્છના મુંદ્રા, ભાણવડ, કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. અને ગઈકાલે અને આજે પડેલા વરસાદે સૌરાષ્ટ્રમાં કેવી તારાજી સર્જી છે તેના ભયાનક દ્રશ્યો જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. જળ પ્રલય. જળ પ્રલયના આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના. અહીં રીતસરનું જાણે આભ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના પ્રવાહમાં તણાયા પશુઓ, ખંભાળિયામાં 12 મેઘ ખાંગા. જળમગ્ન થયું જામનગર. મંદિરોમાં પણ પ્રલય જેવા દ્રશ્યો. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી. ગીર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદને કારણે ગીરની અનેક નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે. એક ડેમ અને આજી એક ડેમની અંદર સતત જે નવા નીરની આવક છે તે થઈ રહી છે. સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી. ઘરોમાં ઘૂસ્યા પાણી. નદીઓમાં આવ્યા નવા નીર. જૂનાગઢ જિલ્લામાં પણ અવિરત મેઘ સવારીને કારણે મેઘો વર્ષ્યો છે. ડેમ થયા છલોછલ. સ્મશાનમાં પણ ભરાયા વરસાદી પાણી. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં એવો તે વરસાદ ખાબક્યો કે બધું જ વેરણ છેરણ કરી નાખ્યું. ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પશુઓ તણાઈ ગયા, રોડ રસ્તાઓ અને કોઝવેને પણ નુકસાન થયું. રવિવારથી પડી રહેલા અવિરત વરસાદે સૌરાષ્ટ્રને જળ બંબાકાર કરી નાખ્યું છે. અષાઢમાં અનરાધાર વરસાદ એવો વરસ્યો કે જળમગ્ન થઈ ગયું જામનગર. હિલોડા લેતા પાણીએ ડેમ, નદી, તળાવ, હાઈવે બધું જ તહેસ તહેસ કરી નાખ્યું. નીચાણવાળા વિસ્તારોને પણ ઘમરોળી નાખ્યા અને પ્રચંડ પ્રવાહ સાથે વહી રહેલા પાણી રાજની આ તસવીરો જોઈએ. અષાઢમાં અનરાધાર વરસાદ એવો વરસ્યો કે જળમગ્ન થઈ ગયું જામનગર. હિલોડા લેતા પાણીએ ડેમ, નદી, તળાવ, હાઈવે અને નીચાણવાળા વિસ્તારોને ઘમરોળી નાખ્યું. પ્રચંડ પ્રવાહ સાથે વહી રહેલા પાણીરાજની આ તસવીરો છે. સૌથી પહેલા વાત કરીશું જામનગરના મેયર સાહેબની. નામ છે હસમુખ જેઠવા. તેમનું ઘર પણ પાણીથી ઘેરાઈ ગયું. ઘર આગળ નદી ધસમસતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મેયર પણ કુદરત સામે લાચાર ભાસતા હતા કારણ કે છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયું છે. સ્થળ ત્યાં જળ, રસ્તો ક્યાં છે તેની ખબર જ ના પડે. ડેમમાં દરિયાના મોજાની જેમ ઘૂઘવતા પાણીથી અનેક ગામો તરબોળ થઈ ગયા. ભારે વરસાદથી
जामनगर दी जीवादोरी समान बन्ने डेम ओवरफ्लो थी गया। ससोई डेम अने रणजीत सागर मोड़ी रात्रे ओवरफ्लो थयो। रणजीत सागर डेमे 27.5 फूटनी सपाटी वटावी दीधी हती, तो उपरवासना भारे वरसादना कारणे रणजीत सागर डेममां पाणीनी आवक वधी। पाणीनी ताकात केटली छे ते आ दृश्योथी ज अंदाज लगावी शकाय। डेमना दरवाजा एक फूट खोली नाखवामां आव्या। खास तो शहरीजनों माटे पीवाना अने खेडूतो माटे सिंचाईना पाणीनी समस्या हवे दूर थई जशे। गईकाले एक ज दिवसना वरसादमां कुल 10 जलाशयो ओवरफ्लो थई गया। હવે આ દ્રશ્યો જુઓ। જામનગર જિલ્લાના દરેડ નજીક આવેલા ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મંદિરની માત્ર ધજા જોવા મળી રહી હતી, જ્યારે મંદિરની આસપાસ પાણીનો ધોધ વહેતો હતો। દરિયો ઘૂઘવતો હોય તેવા દ્રશ્યો બિહામણા લાગતા હતા। ખોડિયાર મંદિરની આજુબાજુ પાણીના ધસમસતા પાણીનો પ્રવાહ એટલો કે રસ્તામાં જે કંઈ આવે તે પાણીમાં ખેંચાઈ જાય। મંદિર પાણીમાં ગરકાવ થતા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા। તો ઉમિયા માતાના મંદિરના પટાંગણની પણ હાલત કંઈક આવી જોવા મળી। સિદ્ધસર ગામ પાસે આવેલા આ મંદિરની આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। લોકો સ્તબ્ધ હતા પાણીના ધસમસતા પ્રવાહને જોઈને। પાણીનો પ્રવાહ એટલો જબરદસ્ત કે કોઈ હિંમત ના કરી શકે પાણીના વહેણ તરફ જવાનો। આ દ્રશ્યો દર વર્ષે ચોમાસા દરમિયાન જોવા મળે છે। જ્યારે જ્યારે તોફાની વરસાદ પડે ત્યારબાદ આવા ભયાવહ દ્રશ્યો સર્જાય છે। જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરીવળતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા। લોકો એકબીજાના સહારે એકબીજાને મદદ કરતા જોવા મળ્યા। જામનગરની રંગમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે કાલાવડ, નાકા બહાર અને નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘર 3-4 ફૂટ સુધી પાણીમાં ડૂબી ગયા, તો મસ્જિદ પાસેનો વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો। અહીં પણ કેળસમા પાણીમાં લોકો ફસાઈ ગયા। હવે ઘરમાં રહેવું કે બહાર રહેવું તે એક જ હતું। બહાર કોરોના અને ઘરમાં પાણી, તોફાની વરસાદથી વેરણ છેરણ થઈ ગયેલી જિંદગીના દ્રશ્યો કાયમ માટે યાદ રહી જાય તેવા છે। આ તરફ જામનગર જિલ્લાના ઊંડબેગ ડેમની નજીકના પૂરના પાણીથી બચવા બે લોકો વૃક્ષ ઉપર ચડી ગયા હતા। ઝાડ ઉપર જ રાત વિતાવ્યા બાદ કેટલાક લોકોએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી અને નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની મદદથી બંનેને ઝાડ ઉપરથી ઉતારીને સલામત સ્થળ પર લઈ જવાયા। હવે જુઓ આ દ્રશ્યો રંગમતી નદીના કિનારે આવેલા સ્મશાનની હાલત। રંગમતી નદી ગાંડીતુર બનતા પૂરનો ધસમસતો પ્રવાહ સ્મશાન સુધી આવી પહોંચ્યો। પાણીથી જળબંબાકાર થઈ ગયું મોક્ષનું ધામ। પાણી એટલા ભરાયા કે છેલ્લા 13 વર્ષમાં પહેલી વખત સ્મશાન બંધ રાખવું પડ્યું। સ્મશાનમાં લાકડા સહિત જથ્થો પલળી ગયો, તેમજ ચિતા માટેના ખાટલા પણ ડૂબી ગયા। ભારે વરસાદને પગલે કેળસમાં પાણી ભરાઈ ગયા હતા, તો ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું। પરંતુ આવા દ્રશ્યો સમગ્ર જામનગરમાં ઠેર ઠેર જોવા મળ્યા। એટલે કે મોક્ષની પણ કઠણાઈ અને પાણીની પણ કઠણાઈ કે ક્યારે ઓસરે। પોરબંદરની વાત કરીએ તો અહીં પણ ધોધમાર વરસાદે જિલ્લાને ઘમરોળી નાખ્યું। જિલ્લાના મોટાભાગના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં મજીવાણાથી ખંભાળિયા રસ્તા પર કમળસમાં પાણી ભરાઈ ગયા, તો પરડા પંથકના મજીવાણા સહિતના ગામોમાં ખેતરોમાં કમળસમાં પાણી ભરાયા। જિલ્લામાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં પોરબંદરમાં 4 ઇંચ, રાણાભાવમાં 3 ઇંચ, તો કુતિયાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો। પોરબંદર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી જે રીતે 78 વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વસ્તુ જોઈ રહ્યું કે મધીમાળાનું જે ખેતર છે તે ખેતરમાં હાલ ગમર પાણી છે તે ભર્યા છે। ખાસ કરીને 48 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ થબક્યો, ત્યારે સર્વત્ર જે પાણી છે તે ભરાયેલા જોવા મળી છે। ખાસ કરીને પોરબંદર શહેરના મુખ્ય રસ્તા હોય કે હાલ આ જે મધીમાળા સુધી રસ્તો છે
तो ચોમાસાના હજુ તો માત્ર 20 જ દિવસ થયા છે ત્યાં રાજ્યના મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા। મેઘરાજાએ એવી તે ધમાકેદાર બેટિંગ કરી કે જળાશયો જાજરમાન દેખાવા લાગ્યા। સામેલાધાર વરસાદે સૌરાષ્ટ્રની ધરતીને તરબોળ કરી સાથે જ તમામ ડેમમાં નવા નીર પણ આવ્યા। દસમસ્તા પાણી ઘૂઘવાટા લેતો પાણીનો પ્રવાહ, આ દ્રશ્યો છે રાજ્યોના છલકાયેલા જળાશયોના, આ દ્રશ્યો છે ઉભરાયેલા ડેમના। મુશળધાર વરસાદે રાજ્યોના મોટા ભાગના ડેમ ઓવરફ્લો કરી કાઢ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ડેમ છલોછલ ભરાયા છે। જામનગરના રણજીત સાગર ડેમનો આ નજારો, ભારે વરસાદના કારણે ડેમમાં ધસમસતા પાણી આવ્યા, ઉપરવાસથી પણ પાણીની આવક થતા રણજીત સાગર ડેમ છલકાઈ ગયો। આ ડેમ ઓવરફ્લો થતા બેઠા પુલ પર ડેમના પાણી ફરી વળ્યા, જેના કારણે રણજીત સાગર જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી। રાજકોટમાં અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી, ભારે વરસાદને કારણે રાજકોટનો ન્યારી ડેમ 2 ઓવરફ્લો થયો। ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા સતત બીજા દિવસે ડેમના દરવાજા ખોલવા પડ્યા। સતત વરસાદી વાતાવરણના કારણે રાજકોટના બે ડેમ અત્યાર સુધીમાં ઓવરફ્લો થઈ ચૂક્યા છે। રાજકોટનો અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રાજકોટના ન્યારી બે ડેમના દ્રશ્યો છે કે જે સતત બીજા દિવસે ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। ગઈકાલે આ ડેમના 2 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અત્યારે પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે અત્યારે આ ડેમનો 1 દરવાજો છે તે ખોલી નાખવામાં આવ્યો છે। તો બીજી તરફ આજી 2 જેવા દ્રશ્યો ન્યારી 2 ડેમની અંદર પણ જોવા મળી રહ્યા છે। સાંબેલાધાર વરસાદે સૌરાષ્ટ્રને તરબોળ કરી દીધું। ઉપલેટામાં આવેલો વેણુ ડેમ પાણીથી છલોછલ થયો। ડેમ ઓવરફ્લો થતા ડેમના 15 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને ચેતવણી અપાઈ। અવિરત વરસાદે જૂનાગઢને પણ જળબંબાકાર કરી દીધું। જિલ્લાની નદીઓ અને નાળા 2 કાંઠે વહેતા થયા તો જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો। જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો વેલિંગ્ડન ડેમ ચોમાસાના 20 દિવસમાં જ છલકાઈ જતા પાણીનો પ્રશ્ન હલ થયો છે। સમગ્ર જિલ્લામાં 3-8 ઇંચ વરસાદ પડતા વેલિંગ્ડન ડેમના નવા નીર આવ્યા। જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે 60% જૂનાગઢને પાણી પૂરું પાડતા 2 ડેમ વેલિંગ્ડન અને આણંદપુર છલકાતા રાહત થઈ છે। મેઘ સવારી એવી આવી કે સમગ્ર સૌરાષ્ટ્ર પટ્ટાને પાણી પાણી કરી દીધો। મોરબીના બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। હળવદમાં આવેલા આ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક થતા હળવદવાસીઓને પાણીની ચિંતા ટળી છે। લગભગ દરરોજ પધરામણી કરીને મેઘરાજાએ અમરેલી પંથકને પણ તરબોળ કરી દીધું છે। અમરેલીના રાજુલાના ધાતરવાડી ડેમ 1 છલકાઈ ગયો। ધમધોકાર અને ધોધમાર વરસાદે ધાતરવાડી ડેમને ઓવરફ્લો કરી દીધો। ડેમ છલકાતા 13 ગામોની તરસ છીપાશે। સતત 4 દિવસથી પડેલા વરસાદે દ્વારકામાં સહેલાબ જેવી સ્થિતિ સર્જી હતી। ધોધમાર વરસાદ ખાબકતા દ્વારકાનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો। પાણીની આવક વધતા સતત વર્તુ 2 ડેમના 10 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા। ઓવરફ્લો થયેલા આ ડેમના દ્રશ્યો જોઈને ખંભાળિયા પંથકના લોકોને ઘી કેળા થઈ ગયા। ખંભાળિયા અને ઘી ડેમમાં ધસમસતા પાણી આવ્યા। 2 દિવસથી ખંભાળિયામાં મેઘો મુશળધાર છે, જેના કારણે ઘી ડેમમાં પાણીની આવક વધી રહી છે। ડેમ ઓવરફ્લો થયો, અનરાધાર વરસાદથી ડેમ ઓવરફ્લો થતા ડેમમાં આવ્યા ધસમસતા પાણી, સૌરાષ્ટ્રના 13 જળાશયો ઓવરફ્લો। મુશળધાર વરસાદે રાજ્યના જળાશયો છલોછલ કરી દીધા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના 12 મેઘખાંગા થતા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે। હજી તો ચોમાસાની શરૂઆત જ છે અને પહેલો જ વરસાદ છે ત્યાં મેઘરાજાએ સૌરાષ્ટ્રની ધરતીને તરબોળ કરી નાખી। દર વર્ષે લોકોને પાણીનો પ્રશ્ન સતાવતો હોય છે, પરંતુ આ વર્ષે વહેલા અને પહેલા વરસાદે જે ડેમ ઓવરફ્લો થતા
सौराष्ट्र में पानी प्रश्नों हल थो। राज्य 36 डेम में पानी की भारे आप 12 डेम 100% भराया, 25 डेम में पानी लेवल 90% थी वधु, 65 डेमों की सपाटी में 18-22 फूट सुधीनों वधारो। राज्यभर में मेघो मेहरबान है तरह सौराष्ट्र में भारे वरसाद कारण 13 जलाशयों ओवरफ्लो थे। आ उपरांत 65 डेम की सपाटी में 18-22 फूट सुधीनों वधारो थयो छे, जयरे 12 जेटला डेम भराई जता दरवाजा खोलवानी स्थिति सर्जाई। कालीखम शेडभाड़ 3 में एक साथ 22 फूट की जल सपाटी वधी तो ओजत में 11 फूट, वेणु बे में 11 फूट, रूपावटी में 10 फूट, सिंधणी में 11 फूट, फूलझर 1 में 7 फूट और सोरथी सहित डेम में पानी स्तर वध्यू छे। हजू चौमासु बैठी ने 20 दिवस ज थया छे त्यारे सौराष्ट्र 36 डेम में भारे पानी की आवक जोवा मळी रही छे। तेमाथी पण 12 डेम 100%, 13 डेम 90% अने 11 डेम 80-90% सुधी भराई गया छे। राज्य में 36 डेम में 25 डेम में पानी लेवल 90% थी वध्यू होवाथी तेने हाई अलर्ट करी देवामां आव्या छे, जयरे 11 डेम ने अलर्ट पर राखवामां आव्या छे। नवा नीरथी खेडूतों में खुशी छे। एक तरफ सौराष्ट्र में सतत पड़ी रहे अति भारे वरसाद ने कारण अनेक गामों में पूर जेवी स्थिति छे, नदियों गांडीतूर बनी छे, तो बीजी तरफ जलाशयों में पानी की आवक वधवाथी खेडूतों ने सौराष्ट्रवासियों में खुशी की लहर जोवा मळी रही छे। सामान्य रीते सौराष्ट्र में पानी की तंगी जोवा मळती होय छे, परंतु छेल्ली बे सीजन थी चोमासु सारू जई रह्यु छे अने आ वखते तो शुरुआत में ज जलाशयों में 80% थी वधु पानी संग्रह थयो छे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। तो सौराष्ट्र में चौमासु चारे कोर छे, नदियों पछी नाळा होय के तळाव ते छलोछल छे। जूनागढ़ और गीर सोमनाथ ना पर दृश्य जोईशु एक नानकड़ा ब्रेक बाद। वेलकम बैक। तो सौराष्ट्र में भरपूर छे ने चारे तरफ जे नजारो जोवा मळ्यो छे ते अद्भुत छे। राजकोट नी वात करी तो मेघराजा मन मूकीने वरसा, परंतु जोत जोतामां मेघराजाए एवी तो बेटिंग करी के वरसादी पाणी लोको माटे आफतरूप साबित थयुं। राजकोटना केटला गामडाओमां तो एवो वरसाद वरस्यो के गाम लोकोए कह्युं के आवो वरसाद अमे छेल्ला 50 वर्षमां क्यारे नथी जोयो। आशीर्वाद नहीं आफत बन्यो वरसाद। वरसादे सर्जी ताराजी, मूंगा पशुओ तणाया वरसादी पानी मा। आपना टीवी स्क्रीन पर आप जे दृश्यो जोई रहा छो आ दृश्यो छे पड़धरी तालुका ना मोटा खीजड़िया गामना। मोटा खीजड़िया गामे अति भारे वरसाद पड़वाथी गामनी गौशाला माथी 40 जेटला मूंगा पशुओ पाणीना वेणमां तणाया हता। आ साथे ज एक छकड़ो रिक्षा पण पाणीमां गरकाव थई गई हती, जेना लाइव दृश्यो सामे आव्या हता। वर्षोथी जे गौशाळामां 40 थी वधारे पशुधन राखवामां आवता हता ते गौशाळानी स्थिति आजे खालीखम बनी छे। 18 ગાયોનો પતો નથી, એક ખૂટિયાનો પતો નથી અને ગૌશાળાની નીણનો ડેલાની અંદર પાણી ગરી ગયું। 1,00,000 ઉપરનો કુસો અંદર ભરેલો હતો, ગૌશાળામાં હાલ 1-1.5 લાખ નું નુકસાન થવા પામ્યું છે। આવો વરસાદ અમે 50 વર્ષની અંદર અમારા ગઈઢાઓ એમ કહે કે આવો જોયો નથી અમે ક્યારે, એટલો બધો વરસાદ પડી ગયો છે। સોમવારના રોજ પડધરી તાલુકાના મોટા ખીજડિયાનો એક વિડીયો વાયરલ થયો હતો ને, જે વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે કઈ રીતે જે મોટા ખીજડિયા ગામે જે પશુધન છે તે કઈ રીતે પાણીના પ્રવાહની અંદર તણાઈ રહ્યું હતું ને, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ આવી પહોંચી છે એ જ ગૌશાળાએ કે જ્યાંના પશુધન છે તે પાણીમાં ના પ્રવાહમાં તણાઈ ચૂક્યા હતા। હાલ અત્યારે પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે ગૌશાળા છે તે ખાલી થઈ ચૂકી છે ને, ખાસ કરીને જે ગાયો માટેનો જે પાલ એટલે કે જે નીણ હોય છે તે પણ હાલ અત્યારે પલળી ચૂક્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે 1,00,000-1.5 લાખ રૂપિયાનું નુકસાન તો માત્ર આ જે પાલ છે જે ગાયો કે ભેંસો માટેનો જે ઘાસચારો છે તેનાથી જ થયું છે, તો સાથોસાથ હજુ પણ 18 જેટલી ગાયો અને ભેંસો છે તે લાપતા જોવા મળી રહી છે। બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે આખી ગૌશાળા છે તે હાલ ખાલી થઈ
થઈ ગઈ છે, માત્ર એક જ પશુધન છે કે જે હાલ અત્યારે ગૌશાળાની અંદર દેખાઈ રહ્યું છે. ગ્રામજનોનું પણ કહેવું છે કે તેમના વડવાઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારનો વરસાદ છેલ્લા 50 વર્ષની અંદર તેમને નથી જોયો. રાજકોટમાં મિક તાંડવનો આ બીજો વિડીયો સામે આવ્યો, જેમાં પાણીના પ્રવાહમાં બાઇક નાવડીની જેમ તણાઈ રહ્યું છે. રૈયા રોડ પરનો આ વિડીયો છે. તો ધોરાજીની સફુરા નદીમાં નવા નીર આવ્યા છે. ધોરાજીમાં ભીમ 11 બાદ વરસાદ ખેંચાયો હતો અને ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. જો કે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ ગઈ છે. ધોરાજીમાં લોકોએ સફુરા નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા. પાછલા 3 દિવસથી અવિરત વરસાદ પડતા ક્યાંક દુકાનો નમી ગઈ છે તો ક્યાંક વીજળીના થાંભલાઓ પડી ગયા છે. નદીનો પ્રવાહ જેવો જ ધીમો પડ્યો તો ખ્યાલ આવ્યો કે રસ્તા જ બિસ્માર થઈ ગયા છે. રસ્તા પરથી પોપડા ઉખડી ગયા છે, પુલ પણ નીચે બેસી ગયા છે. તો પાણીના ધસમસતા પ્રવાહથી ગામમાં ભારે તારાજી આવી ગઈ છે. મકાનોને પણ વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સરપદર ગામની મુલાકાત લઈ લોકોની વ્યથા સાંભળી હતી. ડોંડી નદીમાં આવેલા પૂરથી આતારાજી સર્જાઈ છે. આ તરફ ભાયાવદરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં 3 દિવસ સુધી વરસાદ નોંધાયો છે. તમામ તાલુકામાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કપરાડા, ધરમપુરના અંતરિયાળ વિસ્તારો અને પહાડી વિસ્તારોમાં વરસાદને લઈને નદી નાળામાં નવા નીર આવ્યા છે. વલસાડને ગુજરાતનું ચેરાપુંજી માનવામાં આવે છે અને દર વર્ષે સરેરાશ 100 ઇંચ વરસાદ વરસે છે. હાલમાં સતત વરસાદને લઈને વલસાડના ગામોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.